વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં તમે પ્રશ્ન નંબર અગિયાર સુધી ભણી ગયા છો પ્રશ્ન નંબર અગિયાર તમે કયા કયા પ્રશ્નો ભણી ગયા છો તેમનું ફાસ્ટ રિવિઝન તમને અહીં રિકેપ સ્વરૂપમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે કોઈપણ વિદ્યાર્થી મિત્રો આખું પ્રકરણ રિવિઝન સ્વરૂપે જોવું હોય જેની ડિટેલ તરફ તમે આગળના વિડીયોમાં જ મળવાની છે પણ અહીંયા કોઈ પણ તમને ટૂંક આખો પાર્ટ તમારે રિવાઇઝ કરવો છે જેને ટૂંકમાં ભણવો છે તો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો જેથી આ વિડીયોને વધુને વધુ જોજો અને રિવિઝન કરજો વિદ્યાર્થી મિત્રો તો રિકેપ કેપના સ્વરૂપમાં અહીંયા જોવામાં આવે છે કે કે રી રીકેપ આગળ કોઈ પણ આપણે સિરિયલ જોઈએ છીએ કેમ આગળ આપણે રીકેપ દેખાડે છે કે આગળ તમે શું જોઈ ગયા છો તો અહીંયા આપણે આગળ જેટલા વિડીયો જોઈ ગયા છીએ લેક્ચર નંબર આઠ સોરી લેક્ચર નંબર એકથી લઈને લેક્ચર નંબર નવ સુધી તમે ભણી ગયા છો આ લેક્ચર નંબર આપણો દસમો છે લેક્ચર નંબર દસ પ્રકરણ બે જેમાં આપણો લેક્ચર નંબર દસ છે જેમાં રીકેપના સ્વરૂપ આવે છે એ રીકેપ આપણે આગળના વિડીયોમાં આપેલો નથી આ વિડીયોમાં આપણે આપેલ છે શું કામ તો કે આપણને આગ આ આખો પાઠ છે એ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સાહેબ તમે પ્રશ્ન નંબર અગિયાર છેલ્લો કરો તો તમે અધૂરો કેમ પાઠ છોડી દીધો પણ એ વિદ્યાર્થી મિત્રો કોઈપણ દિવસ ચોપડી ખોલતા નથી એટલે એક આપણે લાસ્ટ વિડીયો જોઈએ તો એ પ્રકરણમાં આપણને ખબર પડી જાય છે અને તમને રિવિઝન સ્વરૂપે પણ આવી જાય છે તો રીકેપમાં સૌથી પહેલો મુદ્દો આવે છે કિંમત અને મૂલ્ય કિંમત અને મૂલ્ય તમે કિંમત વિશે ભણી ગયા હતા ને મૂલ્ય વિશે ભણી ગયા હતા પ્રસંગ પહેલો જ આપણે ભણી ગયા હતા કિંમતનો અર્થ ચીજ વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ જે કોઈ પણ વસ્તુ તમે લ્યો છો અને તેને તમે તેની સામે તમે એને પૈસા ચૂકવો છો તો તેને તમે કિંમત કહેવામાં આવે છે એટલે શું કીધું ચીજ વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કે કિંમત ત્યારબાદ એનો બીજો આવે છે મૂલ્યનો અર્થ જે તમને સ્લાઇડમાં બતા મૂલ્યનો અર્થ ચીજ વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કે પ્રમાણ શું કીધું ચીજ વસ્તુના બદલામાં આપણે કોઈ ચીજવસ્તુ લઈએ છીએ તેના બદલામાં આમ જો કિંમત અને મૂલ્ય બંને શબ્દ એક જ છે પણ બંનેનો ડિફરન્સ આગળ આપણે જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો ચીજ વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કે સેવાનું પ્રમાણ ઉપયોગિતા મૂલ્ય મૂલ્યના બે પ્રકાર છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુ આપણે ઉપયોગ કરવો છે તો એનું મૂલ્ય વધારે હોય છે અને વિનિમય મૂલ્ય એટલે કે કોઈ વ્યક્તિ આપણે જ્યારે જોઈએ છીએ આપણે આપણે ખુદ માટે કોઈપણ વસ્તુ લઈએ છીએ તો એનો ઉપયોગ આપણે વધારે કરતા હોય છે એટલે એને આપણે ઉપયોગિતા મૂલ્ય કહીએ છીએ અને એની કિંમત આપણે ઊંચી ચૂકવતા હોય છે પણ કોઈને આપણે કોઈ પણ કોઈને ગિફ્ટ આપતા હોય છે અથવા કોઈ દૂરનો વ્યક્તિ છે એને ફરજિયાત આપણે એને આપવી પડતી હોય છે અને વિનિમય મૂલ્ય તો આપણે કદાચ આપણે દેવા લેવાની વસ્તુ કહીએ છીએ તો એમાં કદાચ આપણે મૂલ્ય ઓછું આપતા હોય છે એટલે કે ઉપયોગીતા મૂલ્ય ને વિનિમય મૂલ્ય મૂલ્યના બે પ્રકાર છે હવેની સ્લાઇડમાં આવે છે વસ્તુ અને સેવા વસ્તુ અને સેવા વસ્તુનો અર્થ માનવીની જરૂરિયાત અને ભૌતિક બાબતો દ્વારા જે સંતોષે ભૌતિક એટલે કે દ્રશ્ય મેં શું કીધું માનવીની જે જરૂરિયાત તે છે એ વસ્તુ દેખી શકે દ્રશ્ય કરી શકે જોઈ શકે અડી શકે અનુભવ કરી શકે ભૌતિક વસ્તુ ભૌતિક બાબતો દ્વારા જે સંતોષે તેને આપણે વસ્તુ કહેવાય છે સેવા અત્યારે તમે જે મેળવી રહ્યા છો એ સે વાત છે જે તમે યુટ્યુબ દ્વારા જોઈ રહ્યા છો એ સે છે તમને યુટ્યુબ સેવા આપે છે પણ તમે યુટ્યુબને અડી શકતા નથી સેવાનો અર્થ માનવીની જરૂરિયાતને માનસિક બાબતો દ્વારા તમે ખાલી માનસિક રીતે વિચારી શકો છો કે મને આ વસ્તુની સેવા મળી છે મને રોજનું વન જીબી નેટ મળે છે દોઢ જીબી નેટ મળે છે એ તમને સેવા આપે છે એ તમે માત્ર માનસિક રીતે વિચારી શકો છો એટલે કે માનવીની જરૂરિયાતને માનસિક બાબતો દ્વારા સંતોષે તેને કહેવાય સેવા વસ્તુના પ્રકાર કયા કયા આવે છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ ભૌતિક વસ્તુ એટલે કે જેનો આપણે અનુભવ કરી શકીએ અને જેને આપણે અડી શકીએ એવી વસ્તુઓ અભૌતિક જે વસ્તુ આપણે એવી જ વસ્તુ છે જેનો આપણે અનુભવ કરી શકતા નથી સર્વ સુલભ અને આર્થિક વસ્તુ સર્વ સુલભ એટલે કે દરેક વ્યક્તિ જે ભારત દેશમાં અથવા અથવા બીજા કોઈપણ દેશમાં રહે છે એ બધી વ્યક્તિને મળી શકતી હોય ને હવા પાણી સૂર્યપ્રકાશ વગેરે એ સર્વ સુલભ છે અને આર્થિક વસ્તુ જેનો આપણે મૂલ્ય ચૂકવવું પડતું હોય છે એવી વસ્તુ કે જેનો આ આપણે આર્થિક આર્થિક વળતર ચૂકવવું પડતું હોય એવી વસ્તુને અને આર્થિક વસ્તુઓ ત્રીજી આવે છે ટકાઉ અને નાસવંત વસ્તુઓ ટકાઉ જે વસ્તુ આપણી ટકાઉ છે જેને આપણે લાંબો સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કોઈ મિલકત છે એ ટકાઉ વસ્તુ અને નાસવંત વસ્તુ એટલે કે જીવન જરૂરિયાતની જે ખાવા પીવાની વસ્તુ છે ફળફળાદી શાકભાજી હોય એ નાશવંત વસ્તુ એ બે પ્રકારની વસ્તુ આપણે થઈ ગઈ પછી આવે છે ખાનગી અને ટકાઉ વસ્તુ એટલે કે ખાનગી એટલે કે વ્યક્તિની સોરી ખાનગી અને જાહેર વસ્તુઓ એટલે કે ખાનગી એટલે વ્યક્તિની પોતાની આવે છે અને જાહેર વસ્તુ એટલે કે આખા સમગ્ર વ્યક્તિની આવે છે ખાનગી અને જાહેર પછી આવે છે વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ જે વપરાશ કરવા માટે જે વસ્તુ આવે છે કે ડાયરેક ગ્રાહક છે એ બજારમાંથી લઈ અને ડાયરેક્ટ એનો વપરાશ કરે છે વપરાશી વસ્તુ અને જે વસ્તુનો કાચો માલ છે એને અર્ધ અર્ધતેર અથવા તૈયાર માલમાં સ્વરૂપમાં ફેરફાર કરવો છે એ ઉત્પાદક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે એટલે એને આપણે ઉત્પાદક વસ્તુ કહેવાય છે એટલે કે વપરાશી અને ઉત્પાદક વસ્તુ હવે પછીની સ્લાઇડ આપણે સંપત્તિ વિશેની આવે છે તો સંપત્તિ સંપત્તિ એટલી શું અર્થ જે વસ્તુ ઉપયોગી હોય જે વસ્તુ શું હોય આપણા માટે ઉપયોગી હોય અછતવાળી હોય કે જે બધી જગ્યાએ આપણને સર્વસુલભ જગ્યાએ બધી જગ્યાએ આપણને મળતી ન હોય વિનિમયને પાત્ર આપણે કોઈપણને આપણે સંપત્તિ આપી પણ શકીએ એવું જરૂર નથી કે કોઈને આ ન આપી શકીએ એટલે કોઈને આપણે આપ્યું હોય તો આપી પણ શકીએ વિનિમયને પણ પાત્ર હોય તેમજ જેની વ્યક્તિગત માલિકી હોય તેને પણ સંપત્તિ કહેવાય મારી કોઈ કોઈપણ વસ્તુ મેં કોઈપણ વસ્તુ ખરીદેલી છે તો તેને પણ આપણે વ્યક્તિગત માલિકી તરીકે પણ એને સંપત્તિ ગણી શકીએ છીએ તો લક્ષણો શું આવે છે તેના લક્ષણો પેલું ઉપયોગિતા મૂલ્ય આવે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ બીજું આવે છે પણ છે એ સંપત્તિ છે એ બજારમાં ક્યારેક ન પણ મળે અછત પણ થાય ત્રીજો આવે છે ભૌતિક કે બાહ્ય રૂપ સંપત્તિ કોઈ પણ હોય એ આપણે જમીન મકાન યંત્રો ફર્નિચર એ ભૌતિક કે બાહ્ય રૂપ જે આપણે બહારથી એનો અનુભવ અડીને પણ એટલે કે દ્રશ્ય જોઈને પણ અનુભવ કરી શકીએ છીએ ચોથું આવે છે વિનિમયને પાત્ર એટલે કોઈપણને આપણે વેચવું હોય તો આપણે વેચી પણ શકીએ છીએ ખરીદ વેચાણનો વ્યવહાર કરવો હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ અને પાંચમો આવે છે ટકાઉપર્ણું કોઈપણ સંપત્તિ હોય છે એ ટકાઉપાણોવાળી હોય છે એટલે કે જેનો આપણે ટકાઉ ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે ટકાઉપણા તરીકે ત્યારબાદ આવે છે તેના પ્રકારો પ્રકારો છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ એટલે કે વ્યક્તિની ખુદની સંપત્તિ હોય વ્યક્તિ ખુદ પોતે વાપરતો હોય અને ખાનગી વ્યક્તિ એટલે કે ખાનગી સંપત્તિ તરીકે કહી શકાય અને બીજું આવે છે સામાજિક સંપત્તિ એટલે કે આખા સમાજની સંપત્તિ હોય એ રીતે બીજું આવે છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દેશને દેશની સરહદની અંદર જે સંપત્તિનો ભાગ આવતો હોય એ રાષ્ટ્રીય સંપત્તિ આવે છે અને બીજું આવે છે આંતરરાષ્ટ્રીય કે જે દેશની સરહદની પછી એટલે કે બીજા દેશની સરહદ પૂરી થાય છે એની વચ્ચે જે ડિફરન્સ પડે છે નદી છે કોઈ એવું જગ્યા છે જે આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખી શકાય છે હવે કલ્યાણની સ્લાઇડ આવે છે કલ્યાણ અર્થ કલ્યાણનો અર્થ ભૌતિક જીવન ધોરણમાં સુધારો આપણું ભૌતિક જે આપણે અત્યારની પરિસ્થિતિ છે હવે પછીની પરિસ્થિતિ આપણી સારી થશે તેવું વસ્તુનો વિચાર કરવામાં જે વિચાર થાય છે એને આપણે કલ્યાણ કહે છે એટલે કે અત્યારની પરિસ્થિતિ કરતાં ભવિષ્યની વધારે સારી પરિસ્થિતિ ભૌતિક જીવન ધોરણમાં સુધારો અથવા વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરવું તેને આપણે કલ્યાણ તરીકે ઓળખી શકાય છે તેના પ્રકાર કયા કયા આવે છે વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ વ્યક્તિગત એટલે કે વ્યક્તિનું પોતાનું કલ્યાણ થતું હોય અને બીજું આવે છે સામૂહિક એટલે કે આખા સમાજનું જે કલ્યાણ થાય એ સામૂહિક કલ્યાણ આવે છે ત્યારબાદ આવે છે ઉત્પાદન અર્થ માનવીની જરૂરિયાતને સારી રીતે સંતોષી શકે શું કોઈ એક છે એ માનવીની જરૂરિયાત જે છે એને સારી રીતે સંતોષી શકે તે માટે તેને સ્વરૂપમાં ફેરફાર કરી કાચો માલ છે એ કાચા માલમાંથી અર્ધ માલ અર્ધ તૈયાર માલ એ ચીજ વસ્તુનું રૂપાંતર કરે માનવીની જે જરૂરિયાત છે એ જરૂરિયાતના સંદર્ભમાં ફેરફાર કરે તેને તુષ્ટિગુણનું સર્જન કરે દૃષ્ટિકોણ એટલે સંતોષનું સર્જન કરે કે વ્યક્તિને ગ્રાહકને હવે આ વસ્તુમાં સંતોષ મળશે તેનું સર્જન કરવું એટલે તેને ઉત્પાદન કહેવામાં આવે છે ઉત્પાદનના સાધનો કયા કહે છે ચાર સાધન છે જે તમને નીચે દેખાતા હશે જમીન એટલે કે ભૂમિ શ્રમ મૂડી અને નિયોજક આ ચાર સાધન છે જેની વ્યાખ્યા હવે પછીની સ્લાઇડમાં આવે ઉત્પાદનના સાધનોમાં પહેલું આવે છે જમીન એટલે કે ભૂમિ માનવીને ઉત્પાદન કરવામાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળાને જમીન કહેવામાં આવે છે એટલે શું કીધું માનવીને ઉત્પાદન કરવામાં મદદરૂપ થતાં જે કુદરતી પરિબળ છે તેને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજું આવે છે શ્રમ શ્રમ અન્ય વ્યક્તિની દેખરેખ કે સૂચના મુજબ વળતર મેળવવાની અપેક્ષાએ અન્ય વ્યક્તિની દેખરેખ ભાઈ ઓલો વ્યક્તિ એટલું કામ કરે છે ને મારે એટલું કામ કરવું જોઈએ એ વ્યક્તિની દેખરેખ કે સૂચના મુજબ અથવા બીજી કોઈ વ્યક્તિ જે સૂચના આપે છે કે તારે એટલું કામ કરવાનું છે જો તું એટલું કામ છો તને એટલું શ્રમિક તરીકે આટલું વળતર મળશે કોઈ કામ કરવાની અપેક્ષાએ વળતરની અપેક્ષાએ કોઈ કામ કરો છો તેની વળતરની અપેક્ષા એ કરવામાં આવતું શારીરિક કે માનસિક વળતર માનસિક કાર્ય એટલે શ્રમ ત્યારબાદ આવે છે મૂડી એવી ભૌતિક વસ્તુઓ કે જેનું ઉત્પાદન માનવી દ્વારા કરવામાં આવ્યું છે એવી કોઈ વસ્તુ છે કે જે વસ્તુનું કુદરતી વસ્તુ નથી એ માનવીએ ખુદ ઊભું કરેલું છે એટલે કે માનવી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું હોય માનવી દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું હોય છે અને તે વધુ ઉત્પાદન કરવામાં પણ મદદરૂપ થાય છે તેને મૂડી તરીકે ઓળખી શકાય છે ચોથો મુદ્દો આવે છે ઉત્પાદક એટલે કે નિયોજક નિયોજક ઉત્પાદનના ત્રણ સાધનો જમીન શ્રમ અને મૂડીનું સંયોજન કરીને ઉત્પાદન પ્રક્રિયા હાથ નિયોજક તરીકે ઓળખી શકાય છે એટલે કે ત્રણ સાધન જમીન મૂડી અને શ્રમ જો આ ત્રણેય વસ્તુ ભેગી થાય તો એ વ્યક્તિ જે ત્રણેય વસ્તુને ભેગી કરે અને ઉત્પાદન કરે તો એ વ્યક્તિને ઉત્પાદક તરીકે ઓળખી અથવા નિયોજક તરીકે ઓળખી શકાય છે અને હવે છેલ્લો મુદ્દો આપણે વ્યાપાર ચક્રનો જોવાનો છે વ્યાપાર ચક્ર અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર અર્થતંત્રમાં વારાફરતી કોઈ આર્થિક પરિવર્તન છે એ સારું પણ આવે ખરાબ પણ આવે એ સારા પરિવર્તન અથવા ખરાબ પરિવર્તન છે વારાફરતી આવ્યા કરે તે પરિવર્તનને આર્થિક પરિવર્તન આવે તો એવા એને વ્યાપાર ચક્ર તરીકે ઓળખી શકાય પરિવર્તન પરિવર્તનના ચાર પ્રકાર છે આકસ્મિક આર્થિક પરિવર્તન મોસમી આર્થિક પરિવર્તન દીર્ઘકાલની આર્થિક પરિવર્તન અને ચક્રવર્તન આર્થિક પરિવર્તન પરિવર્તનના ચાર પ્રકાર જેને આપણે ડિટેલમાં આગળ ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને તબક્કા ઉત્પા વ્યાપાર ચક્રના ચાર તબક્કા આવે છે તેજી ઓટ મંદી અને સુધારણા તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સૌથી જે લેક્ચર નંબર વન સ્ટાર્ટ કર્યો હતો તે લેક્ચર નંબર દસ સુધીનો આખું પ્રકરણ નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે તમને ડિટેલમાં માહિતી આપી દીધેલી છે વિદ્યાર્થી મિત્રો તો આખા પ્રકરણને ફરીથી રિવાઇઝ કરી લેજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો કે આ પાર્ટમાંથી વધુમાં વધુ પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી હવે આપણે પ્રકરણ નંબર ત્રણ જે પ્રકરણ નંબર ત્રણ આપણું જે છે એ માંગ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો એ માંગ વિષયનો આપણે આગળ ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો આભાર વિદ્યાર્થી મિત્રો